નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. રાજકોટ શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ધર્મના નામે ધતિંગની ઘટના અવારનવાર આવતી હોય છે સામે, ત્યારે આવી જ વધુ એક ઘટના આવી છે તાજેતરમાં સામે. જી હા દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે અગાઉ જૂનાગઢના સાધુના પ્રેમલાપની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, સાથે જ સાધુની દારૂની મહેફિલનો વિડીયો અને યુવતી સાથેના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર આવ્યા હતા, વાયરલ થયા હતા. આ સમગ્ર વિવાદ ઝાંઝરડા ગામના શ્રી ખેતલિયા દાદા આશ્રમના સાધુ રાજ ભારતીના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હોવાની ખબરો આપણી સામે આવી. રિપોર્ટ અનુસાર તેમની કથિત 35 જેટલી ઓડિયો ક્લિપ, 29 પેજ જેટલા વોટ્સએપ ચેટ, 9 પાનાના જે પત્રના સોશિયલ મીડિયા પર દ્રશ્યો વાયરલ થયા હતા. જોકે આ સમગ્ર મામલો બહાર આવતા ગત રોજ બાપુ રાજ ભારતીએ રિવોલ્વર વડે આપઘાત કર્યો એવામાં એવા અહેવાલો સામે આવ્યા છે કે હવે બાપુ રાજ ભારતીના મહિલાઓ સાથેના વોટ્સએપ ચેટના કથિત સ્ક્રીનશોટ થયા સોશિયલ મીડિયા પર વાયરલ. જોકે દર્શક મિત્રો, ધી લોકસત્તા કથિત વાયરલ ચેટની પુષ્ટિ કરતું નથી. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો, જૂનાગઢના ઝાંઝરડા ગામમાં શ્રી ખેતલિયા દાદા આશ્રમ મંદિર આવેલું છે, જ્યાં બાપુ રાજ ભારતી સેવા આપતા હતા. જોકે આ સાધુ સપડાયા વિવાદોમાં. ખબરો અનુસાર જ્યોતિનાથ નામના એક વ્યક્તિનો પત્ર સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં મહંત પર કેટલાક ગંભીર આરોપ લગાવાયા એવું સામે આવી રહ્યું છે. દર્શક મિત્રો, આ પત્રમાં મહંત રાજ ભારતી બાપુ પર મુસ્લિમ હોવા ઉપરાંત અન્ય મહિલાઓ સાથે અનૈતિક સંબંધો અને દારૂ માંસના શોખીન હોવાના પણ આરોપ લગાવાયા છે તેવું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેમના પર કરોડોની પ્રોપર્ટી એકઠી કર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં દર્શક મિત્રો, મહિલાઓ સાથેની ઓડિયો ક્લિપ પણ તેઓની સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી. ગત રોજ રાજ બાપુએ આ સમગ્ર વિવાદના પગલે જે બદનામી છે તે ન થાય તેના ડરથી ગોળીમારી આપઘાત કર્યો હોવાની પણ ચર્ચાઓ ઘણી જગદોળે ચડી. ત્યારે હવે તેમના મહિલાઓ સાથેના વોટ્સએપ ચેટના કથિત સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ. જોકે દર્શક મિત્રો, જેમાં મેં આપને પહેલા પણ જણાવ્યું કે ધી લોકસત્તા આ કથિત વાયરલ ચેટના સ્ક્રીનશોટની પુષ્ટિ કરતું નથી. આપને જણાવી દઈએ કે અગાઉ સોશિયલ મીડિયામાં ફરતા થયેલ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો કે બાપુ મહિલાઓના નામ બદલીને પુરુષોના નામથી તેમના નંબર સેવ રાખતા હતા, જ્યારે પ્રોફાઇલ પિક્ચરમાં મહિલાઓની તસવીર દેખાય છે. આ મહિલાઓ સાથે તેઓ સામાન્ય વ્યક્તિ જેમ પ્રેમિકા સાથે વાત કરે ને તે રીતે વાતો કરતા હતા અને વિડીયો કોલ પણ કરતા હતા તેવું પણ ખબરો અનુસાર જાણવા મળી રહ્યું છે. આ ચેટમાં અમુક મહિલાઓ પતિ પાસે હોવાથી વાત ન કરી શકવાનું પણ જણાવે છે તેવું પણ આવ્યું છે સામે. દર્શક મિત્રો, આને લઈને એક સાધુ પાસે મહિલાઓની એવી તો શું વાત કરવાની હોય કે તે પતિ સામે ન કરી શકે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવું કહીને બાપુએ પવિત્ર ભગવા કપડાને બદનામ કરવાનું કામ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ જૂનાગઢના રાજ ભારતી બાપુના મહિલાઓ સાથેના ચેટ વોટ્સએપ સ્ક્રીનશોટ, કથિત વોટ્સએપ સ્ક્રીનશોટ. દર્શક મિત્રો, નજર કરીએ આપણે તેની પર.
બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.